સહન કરીને ગાયું છે, આની માટે બોલતા હતા. અમને શોખ નહોતો થતો, પણ આમાં એમને વાંક નથી. ગ્રુપ વિઝન હોય ને એ ખરાબ, કોઈ પણ એક જગ્યામાં બબે ત્રણ ત્રણ ગ્રુપ હાલતા હોય ને એ ખરાબ. હા, લીલો ગઢનો ને હાથમાં જ તીર વાલા, હાથમાં જ તીર વાલા, હાથમાં જ તીર. કેવો ઘોડો આ પલક બાબુ, ઘોડી લખેલે રામો પીર, ઘોડી લખેલે રામો પીર, એના હાથમાં જ તીર ઘોડી લખેલે રામો પીર. ખમા 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 પીર ને જાજી ખમા, હિંદવા પીર ને જાજી રે ખમા. આપણે ઓલરાઉન્ડર છીએ, ભજની ગાય કે દુહાસંદે ગાય કે સફા ખરાય ગાય કે લોકગીતો ગાય કે અને વાતો માંડી હતી. ખમા 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 પીરને દાદી ખમા, હિંદવા પીરને દાદી રે ખમા, હિંદવા પીરને દાદી ખમા, મારા ગણ જાન રાય રે દાદી ખમા. મારો હેલો, એ મારો હેલો, મારો હેલો, બાપુ. એક દીકરી ને બાપ, ઘરમાં બીજું કોઈ નહીં. એ બાપ છે એની મરણ મૂડી છે ને એ દીકરીને હાચવવા માટે આપી. લે દીકરી, આ તું ક્યાંક ખંતાડીને મૂકી દે. ઘરમાં તિજોરી નહીં, તિજોરી હોય એટલા રૂપિયા નહોતા. એટલે દીકરીને કીધું કે બેટા આ રૂપિયા મારી મરણ મૂડી છે, તું આ હાચવીને મૂકી દે. એટલે એ દીકરી એ બાપની મરણ મૂડી છે એ રામાયણ ઉઘાડી અને રામાયણના પાના ખોલતી ગઈ અને એમાં રૂપિયા મૂકતી ગઈ. પાછળ પ્લીઝ થોડોક અવાજ ઓછો કરજો. આ ફોટોગ્રાફી પણ પછી કરો તો વધારે સારું. હા ના ના, કરશું કરશું બાપુ બધા. કોઈ કલાકાર ક્યાંય નથી વયા જવાના, કારણ કે આ લોકો પેમેન્ટ ચૂકવે પછી જાય ને, એ પહેલા કેવી રીતે આવે. પડાવી લે પછી હું બોલવાનું. ચાલો
ના ના, એટલે એમાં બેનો દીકરીઓ કોઈ માથું ન લગાડે, પણ તમે અવાજ કર્યા વગર ફોટા પડાવી લીધા હોત તો વાંધો નથી. મારે કારણ કે સામે કઈ ચોપડા લઈને બેહવાનું નહીં, મારે આમાંથી કાઢવાનું. હવે પાછળ જરા આ બાજુ જોવો તો મારે મારે પાડવાનું છે. હવે મારું ત્યાં ધ્યાન જાય. એટલે થોડીક વાર ગીતાબેન ક્યાંય નહીં વયા જાય. હા, એટલે આમાં હું ગોટાળે ચડી જાઉં, પછી કંઈક નું કંઈક બોલાઈ જાય ને કાલ સવારે વિડીયો વાયરલ થાય. અને માફી માંગવાની સિસ્ટમ આપણામાં તો છે નહીં પાછી. હા, જેને જે કરવું હોય કરી લે, પણ બાકી ઈશ્વરદાન નું લોહી છું, માફી તો આજે નહીં કાલે નથી માંગવાની. અને બીજું કે માફી માંગવી પડે એવું બોલવું જ હું કામ. જો એટલી તમે ધીરજ ધારણ ન કરી શકતા હો, તમારે બોલવાનો અધિકાર જ નથી. હા, સવારે પછી વિડીયો બનાવવા પડે. અમુક કલાકારોએ તો બધી જ્ઞાતિઓના વિડીયો બનાવી રાખ્યા છે. હા, આ જ્ઞાતિમાંથી ફોન આવે તો કે આપણે 203 નંબરનો વિડીયો બનાવેલો છે ને, એ જ્ઞાતિવાળાને સેન્ડ કરજો. તો કે બાપુ 203 કે 204, કે 204 તો બીજા જ્ઞાતિ નો છે, મરાવી નાખીશ તું, 203 જ મોકલજે. હા, પણ આપણે તો એ કઈ ચિંતા છે નહીં. હા, અને જેથી માફી માંગવી પડે તેથી ડાયરા બંધ કરી દેવા છે, એ પાકી વાત છે, એમાં ના નથી કઈ. હા, એટલે હું વાત એ કરતો હતો કે બાપના રૂપિયા દીકરી એ રામાયણ ઉઘાડી રામાયણમાં રૂપિયા મૂકી દીધા, મરણ મોડી બાપને, અને રૂપિયા એમાં મૂકી દીધા. અને પછી વર્ષ બે વર્ષ વયા ગયા, એટલે બાપને યાદ આવ્યું મારી મરણ મોડી પડી છે ને, એની જરૂર પડી છે. એટલે બાપ દીકરી પાસે ગયો. દીકરી એવું અદભુત પાત્ર છે મારી જિંદગીનું, મને કોઈ પાત્ર સૌથી વધારે ગમતું હોય તો એ દીકરીનું છે. હા, દીકરી તો હું તમને એમ કહું, તમારી 72 પેઢીના પૂન પાકે ને ત્યારે તમારે ત્યાં દીકરીનો જન્મ થાય, બાકી દીકરીનો જન્મ એમ ન થાય સાહેબ. હા, દીકરી તો અદભુત પાત્ર છે સાહેબ. મને કહેવા દો, મને ગૌરવથી કહેવા દો કે દીકરો જ્યાં જન્મે છે ત્યાં જ આત્મે છે, ત્યાં જ મરે છે, પણ દીકરીના મહાન પણ જુદા હોય છે સાહેબ. દીકરીને વળાવી દો, દીકરીને વળાવી દીધા પછી તમે એક વસ્તુ તમે સમજો, તમે એક 10 વર્ષ કોઈ મકાનમાં, 5 વર્ષ કોઈ મકાનમાં ભાડે રહ્યા હો, અને પછી તમારું મકાન પોતાનું બની ગયું હોય, ત્યાં તમારે રહેવા જવાનું હોય નવા મકાનમાં, એ ભાડે મકાન હતું એ તમને ખાલી કરવું નથી ગમતું સાહેબ. વિચાર કરો, જે બાપના ઘરે વીવી વરની દીકરી થઈ હોય, એ બાપનું ઘર મૂકવું એ દીકરીને કેટલું અહમું લાગતું હોય સાહેબ. આ દીકરી તો દીકરી છે સાહેબ, બહુ અહમું છે. દાદ લખે છે ને કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અન કવિ દાદ કે હું જોતો રહ્યો, એ જ જાન ગઈ મારો જાન લઈ, જાન ગઈ એ મારો જાન લઈ, હવે સુનો માંડવડો કાળ જાકે રો કાતકો. એ દીકરી પાસે બાપે રૂપિયા મગાવ્યા કે બેટા મેં તને જે રૂપિયા હાચવવા માટે આવ્યા હતા એ રૂપિયા લઈ આવ્યા. એટલે દીકરી મંદિરમાં જઈને રામાયણ લઈ આવી. એટલે બાપ ખીજાણો કે બેટા મેં તારી પાસે રૂપિયા મગાવ્યા, મારે ઉતાવળ છે, મારે રૂપિયા દેવાના છે, તું જલ્દી રૂપિયા લઈ આવી વંતાઈડા હોય ત્યાંથી. આ રામાયણ તું શું કામ લઈ આવી, મેં તારી પાસે રૂપિયા મગાવ્યા.
ધીરા રહ્યો બાપુ. અને રામાયણ ઉઘાડતી ગઈ અને એમાંથી રૂપિયા કાઢીને બાપને આપતી ગઈ. એટલે બાપ વધારે ખીજાણો કે બેટા આ મારી મરણ મૂડી હતી, આ રૂપિયા કોક ચોરી ગયું હોત તો, આ રામાયણ કોક ચોરી ગયું હોત તો, આ રૂપિયા કોક ચોરી ગયું હોત તો. એટલે દીકરીએ બહુ સરસ વાત કરી કે બાપુ, જે ચોર ચોરી કરે ને એ રામાયણ નો ઉઘાડે, અને જે રામાયણ ઉઘાડે ને બાપુ એ પછી કોઈની ચોરી ન કરે. ભાવે એવો અદભુત ગ્રંથ. હા, અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજ બિરાજે છે અને પંચમુખી ભોળ્યોનાથ બિરાજે છે, અને પાછા બંને દક્ષિણ દ્વારમાં બિરાજે છે, દક્ષિણમુખી છે.